હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક મસ્ત મજાનો મિલ્કશેકની રેસીપી જો તમે આ મિલ્કશેક સવારે પી લેશો કે પછી રાતે પી લેશો તો તમારે રાતે જમવાની પણ જરૂર નહીં પડે સવારે બીજો કંઈ નાસ્તો કરવાની જરૂર નહીં પડે બસ એક ગ્લાસ પી લો ને તો તમારું પેટ એકદમ ફૂલ થઈ જશે અને આ એકદમ હેલ્ધી છે આમાં આપણે કોઈ આઈસ્ક્રીમનો ઉપયોગ નથી કરવાના અને પ્લસ આમાં આપણે કોઈ ખાંડ કે સાતોનો પણ ઉપયોગ નથી કરવાના તો આ એકદમ હેલ્ધી પણ બનશે ટેસ્ટી પણ બનશે અને બનાવવો એકદમ ઇઝી છે એક મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો તેના માટે મિક્સરનો જાર લઈ લેવાનો છે અને એમાં પાંચ પલાળેલી બદામ લઈ લેવાની છે પલાળેલી ન હોય તો એમને લઈ લેવી પાંચ કાજુ લઈ લેવાના છે અને બે અખરોટ લઈ લેવાના છે સાથે આમાં ત્રણથી ચાર ખજૂર ઉમેરી દેવાની છે ઠળિયા કાઢીને ઉમેરી દેવાનું અને એક મોટું કેળું ઉમેરી દેવાનું છે તમે જો બે વ્યક્તિને બનાવતા હોય તો બે નાના કેળા લઈ લેજો સાથે થોડાક આઈસક્રીમ ઉમેરી દેવાના છે અને હવે આપણે ગઈડાસ માટે બીજી કોઈ વસ્તુ ઉપયોગમાં નથી લેવાના તો આપણે જો જરૂર હોય તો એક ચમચી જેટલી મધ ઉમેરવાનું છે અને જો મધ ના ઉમેરશો ને ખજૂર થોડોક વધારે લીધો હશે ને તો મધની પણ જરૂર નહીં પડે તો મધ પણ નહીં ઉમેરતા તો અહીંયા આવી રીતે મધ ઉમેરી દેવાનું અથવા સાકરનો પાવડર હોય તો સાકર પણ અત્યારે પાવડર ઉમેરી શકાય છે હવે જો તમારે મિક્સર કામ ના કરતું હોય તો તમે પહેલાં આટલું મિક્સરમાં પીસી લેવાનું અને પછી જ દૂધ ઉમેરવાનું નહીતર પછી કાજુ અને બદામ સરખા પીસાશે નહીં અને આપણે દૂધ પણ ગરમ થઈ જશે તો જરૂર લાગે તો આટલું પહેલાં પીસીને તૈયાર કરી લેવાનું છે અને જો જરૂર ના હોય તો તમે ડાયરેક્ટ પણ દૂધ ઉમેરી શકો છો તો આવી રીતે આપણે અડધો કપ જેટલું દૂધ ઉમેરી દેવાનું છે કે બસ તમારે જોતું હોય એટલું દૂધ તમે ઉમેરી શકો છો દૂધ અહીંયા કોઈ પણ ઉમેરી શકો છો આલ્મન્ડ મિલ્ક ઉમેરી શકો છો કે કોઈ પણ તમે જે દૂધ ખાતા હોય એ ઉમેરી શકો છો અને આપણે એને સરસ મજાનું પીસી લેવાનું છે અને પીસીને પછી આપણે મસ્ત મજાનું એને તરત જ સર્વ કરી લેવાનું છે ઠંડુ ઠંડુ સર્વ કરી લેવાનું છે તમને જો હજુ વધારે ઠંડુ કરવું હોય તો એકથી બે અંદર આઈસ ક્યુબ્સ વધારે નાખી દેજો તો થોડુંક ગરમીમાં મજા પડી જશે અને તરત જ એને સર્વ કરી દેવાનું તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી ટેસ્ટી આપણું મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે આપણે એમાં કોઈ પણ વસ્તુ ઉમેરી નથી આઈસ્ક્રીમ નથી ઉમેર્યું નથી ખાંડ પણ ઉમેરી નથી અને મધની પણ જરૂર ના હોય તો તમે મધ પણ સ્કીપ કરી શકો છો તો હેલ્ધી અને ટેસ્ટી પણ થઈ જશે અને તમને ખૂબ જ પસંદ આવશે જો તમે સવારે કે પછી સાંજે જમવામાં એક ગ્લાસ પી લેજો ને તો તમને બીજી કોઈ વસ્તુ જમવાની જરૂર નહીં પડે તો ગરમીમાં કંઈ પણ બનાવવાનું મન ના થાય ને તો આ રીતે તમે એને મિલ્કશેક બનાવીને તૈયાર કરી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી છે રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોત તો લાલ લખેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો સાથે ચેનલને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરવા આ મિલ્કશે આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ